અગાઉ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આરોગ્ય સેતુ એપમાં કોરોનાના પોઝિટિવ કેસ હોવાની નોટિફિકેશન બતાવવામાં આવતી હોવાની ચર્ચા બાદ હવે એકવાર ફરી આરોગ્ય સેતુ એપમાં પાથાવાડા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ બતાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આ એપ યુઝરને કોરોનાના લક્ષણ છે કે નહીં તે બતાવે છે. ઉપરાંત એપ યુઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ યુઝર્સની આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલે છે. પરંતુ હવે આ એપને લઈ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. મળતી માહિતી મુજબ આરોગ્ય સેતુ એપને લઈ દાંતીવાડા તાલુકાના પાથાવાડા વિસ્તારમાં 10 કિલોમીટરના વિસ્તારની અંદર એક પોઝિટિવ કેસ બતાવતો હોવાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અત્યાર સુધી પાથાવાડા વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી અને આરોગ્ય સેતુ એપમાં પોઝિટિવ કેસની માહિતી સામે આવતા તંત્ર દ્વારા ત્વરિત તપાસ હાથ ધરી છે. આજે ભારતભરમાં જે કોરોના વાયરસને લઈને કાળો કહેર મચી જવા પામ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા જે આરોગ્ય સેતુ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, ત્યારે તમામ લોકો દ્વારા આરોગ્ય સેતુ એપનું ડાઉનલોડ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોરોના શંકાસ્પદ જે એરિયાની અંદર કે કયા એરિયાની અંદર કોરોના વાયરસ જે શંકાસ્પદ છે, જે આરોગ્ય સેતુ એપની અંદર સ્પષ્ટપણે બતાવી રહ્યું છે. ત્યારે વાત કરીએ આપણે દાંતીવાડા તાલુકાનું જે પાથાવાડા ગામ છે ત્યાં પહોંચ્યા છીએ. જે પાથાવાડા ગામની અંદર 10 કિલોમીટરના રેશિયાની અંદર આરોગ્ય સેતુ એપ મોબાઈલની અંદર સ્પષ્ટપણે 10 કિલોમીટરના અંતરમાં હાલમાં બતાવી રહ્યું છે. આપણે દાંતીવાડાથી જ્યારે અહીંયા બીકે ન્યૂઝની ટીમ પાથાવાડા પહોંચી ત્યારે આરોગ્ય સેતુ એપની અંદર અવાર દાંતીવાડા વિસ્તારમાં કોઈ પ્રકારનો કેસ બતાવતો નથી. ત્યારે આપણે જ્યારે પાથાવાડામાં પહોંચ્યા ત્યારે 10 કિલોમીટર રેશિયાની અંદર આરોગ્ય સેતુની અંદર એક પોઝિટિવ કેસ હોય એવું બતાવી રહ્યું છે. આ બાબતે દાંતીવાડા તાલુકાનું વહીવટી તંત્ર આ બાબતની તપાસ કરી આરોગ્ય સેતુની અંદર જે એક કેસ બતાવે છે જેની ગંભીરતા લઈને આજે જે કોઈ પણ ટેકનિકલ ખામી હોય એ દૂર કરે તો જે લોકોમાં ભય ફેલાયો છે એ દૂર થઈ શકે એમ છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.